વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે ત્યારે કેટલાક લોકો વ્હીકલથી પરિક્રમા કરે છે તો કેટલાક લોકો ચાલીને પરિક્રમા કરે છે ત્યારે આજે ઇન્દોર ગામના નિલેશ ડાંગર જેઓ બાળપણથી જ અંધ છે અને તેઓ છેલ્લા 58 દિવસથી માં નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે। मध्यप्रदेशना बुधनी जिल्लाना इंदोर गामना 48 वर्ष निलेश डांगर के जेओ बाळपणथी ज अंध छे अने जेओ मां नर्मदा नदीनी परिक्रमा करवा निकळ्या छे तेओ आजे 98 दिवस बाद भरूच तालुकाना तवरा गामे आवी पहोंचता तेओनुं भव्य स्वागत करायुं हतुं। जेओ नर्मदा परिक्रमा दरमियान लाकड़ीना अवाजथी अने तेओ नर्मदा परिक्रमा आगळ वधावी रह्या छे अने आ परिक्रमा दरमियान तेओने अनेक प्रकारना सहकार सहयोग मळी रह्या छे। ठेर ठेर तेओनुं स्वागत थई रह्युं छे तेम तेओ जणावी रह्या हता। आ साथे तेओ अंध होवा छतां पण मोबाइल फोननो यूज पण सफळतापूर्वक करी शके छे। नर्मदा परिक्रमा पाछळनो हेतु ए ज छे કે તમે માં નર્મદાની સાચા દિલથી પ્રાર્થના કરશો તો માં તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે, જેનું તેઓ પોતે જ એક ઉદાહરણ છે। તેઓને રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ માં નર્મદા દરેક મુશ્કેલીઓ દૂર કરતા હોય છે તેમ તેઓએ અનુભવ દ્વારા જણાવ્યો હતો। સર્વપ્રથમ આપ સભી કો નર્મદે હાર। નર્મદે હાર। નર્મદે હાર। મેં નિલેશ ધનગર, મેરા નિવાસ સ્થાન ઇન્દોર। મેં દોનો આંખો સે દ્રષ્ટિવાદિત હું। वर्तमान में नर्मदा परिक्रमा कर रहा हूँ। मैंने परिक्रमा 2 जनवरी 2023 मध्य प्रदेश के बुधनी जिला सीहोर से प्रारंभ किया, अमरकंटक होते हुए और यहाँ तक पहुँचा हूँ। शुरू में 2.5 महीने तक मैं अकेला चला हूँ। जैसा कि आप देख रहे हैं मेरे हाथ में डंडा है, मैं डंडे के माध्यम से चलता हूँ। डंडा जब पक्के रोड पर रखाता है आवाज़ तेज़ी से आती है, कच्चे रोड पर रखाता है आवाज़ स्लो आती है। इससे मुझे पता चलता है कि मैं रोड के किनारे पर हूँ। अभी कुछ दिनों से मुझे स्थानीय भाई लोगों का सहयोग मिल रहा है, जो कि मेरे साथ परिक्रमा मार्ग पर चल रहे हैं। और आज मैं प्रताप गोहिल भाई के यहाँ पर विश्राम कर रहा हूँ, गांव तौरा जिला भरूच। और मुझे सभी जगह पर स्थानीय लोगों का अच्छा सहयोग मिला, भोजन आदि सारी व्यवस्थाओं के बाद अच्छी हुई मेरी। कितना टाइम हो गया है परिक्रमा में निकले हुए? मैंने 2 जनवरी से शुरू किया है, तो 30, 58, 58 और 31, 99 और आज कितनी 9 तारीख, मुझे 98 डे हो चुके हैं। मारू नाम प्रताप सिंह गोहिल छे, गाम तवरा, जिल्लो भरूच। आ परिक्रमा वासी छे, बिल्कुल जोई नहीं सकता, अंध छे। એટલે અમને મેસેજ મળ્યા કે ભાઈ અંકલેશ્વર બાજુ આવ્યા છે, તો અંકલેશ્વર બાજુથી અમે એમને કોન્ટેક્ટ કરી આપ્યો રાજુભાઈ ચૌહાણનો, સજોટવાળા। એટલે રાજુભાઈ ચૌહાણ એમને બોટમાં ઠેઠ ઉઠીને મૂકવા ગયા હતા વિમલેશ્વર, ને વિમલેશ્વરથી બોટમાં બેહાડ્યા પછી દે જ અમે ફોન કર્યો જયેન્દ્ર રાણાને, અને એમને કોન્ટેક્ટ કરી આપ્યો કે એક ભાઈને મોકલી આપ્યા। તેથી દહેજમાં રાત રોકાયા, દહેજથી નીકળ્યા તે ભેંસલીમાં અજીતભાઈ સરપંચના તહીં રોકાયા હતા નાઇટ, ને તહીંથી વિસદરાની અંદર ભગુભાઈ આહિરેને લોકોએ તેના સરપંચને એમને સેવા કરી હતી, ને તહીંથી નીકળ્યા પછી બંબાખાન આવ્યા કામનાથ મહાદેવ મંદિર, ત્યાં દિલીપભાઈએ સેવા કરી, તહીંથી નીકળીને ભરતભાઈ પટેલના ત્યાં જાળેશ્વર ગામની અંદર ભરતભાઈ પટેલ છે એમના ઘરે નાઇટ રોકાયા, અને આજે તવરા ગામ બેસે મારા ઘરે પ્રતાપસિંહ ગોહિલના ઘરે, અને અમે આ સેવા 98 છે આપતા આવ્યા છે પરિક્રમાવાસીને, જમવાનું રહેવાની બધી સગવડ અમે આપીએ છીએ। ને હવે અહીંથી આગળ જશે મંગલેશ્વર જ્યોતિબેનના ઘેર, ને જ્યોતિબેનના ઘરેથી પછી આગળ નીકળશે, તો નાન છે, જનોર છે, બધે આગળ નીકળશે, અને આગળ અમે કોન્ટેક કરી આપીશું એટલે એમને ઠેઠ ઉઠીને સગવડ મળી રહે। એમપી મધ્યપ્રદેશના આજે પણ અમારા ઘર પર પરિક્રમાવાસી રોકેલા છે, એટલે એમને નંબર આપી દઈશું, એટલે એ આગળથી ત્યાંથી એ લોકો સેવા ચાલુ કરશે, એટલે ઠેઠ ઉઠીને આવી રીતે એમને મદદરૂપી થયા કરશે લોકો, અને મા નર્મદાની પરિક્રમા અમે નીકળ્યા છે એટલે બધા મદદ કરે જ છે।